ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। अत्र आपणा सौनी वच्चे परमेश्वर स्वरूपे सत्यम परब्रह्म स्वरूपे विराजमान एवा सद्गुरुना चरणों में मारा साष्टांग प्रणाम तेमज अहीं उपस्थित तमाम नाथ भक्तों ने मारा जय उद्दूत। आजनो प्रसंग ये पूज्य गुरुदेवनी पुण्यतिथि निमित्तनो प्रसंग छे। पुण्यतिथि ये आपणने पुण्य कर्म करवानी प्रेरणा पूरी पाड़े छे अने एटला माटे ज एना माटे शब्द वपराय छे के पुण्यतिथि। आजनो आ दिवस ए सद्गुरुनी कृपाने समर्पित दिवस छे कारण के गुरुदेव पोते अवतरे छे आ जगत में कार्य करे छे अने कार्य करता करता जारे ब्रह्ममय थई जाय छे तो ए ब्रह्ममय दिवस ने सामाजिक रीते आपणे पुण्यतिथि तरीके ओळखीए छीए। हवे सामाजिक रीते एने पुण्यतिथि कहेवाय पण आध्यात्मिक रीते आ अवसरने उत्सव तरीके उजववामां आवे। एने उत्सव तरीके एटला माटे उजववामां आवे छे के आजना दिवसे गुरुदेवे पोते ब्रह्म स्वरूप धारण करी लीधुं एटले आध्यात्मिक जगत आजना दिवसने उत्सव तरीके उजवानुं कहे छे। માણસ જો જતો રહે તો એની પુણ્યતિથિ એક શોકમગ્ન રીતે ઉજવાય કે આટલા વર્ષો અમારી વચ્ચે રહ્યા હવે અહીંયાથી જતા રહ્યા। પણ જ્યારે કોઈ સંત આ દુનિયામાંથી પરબ્રહ્મ તરફ પ્રયાણ કરી જાય છે તો એ દિવસને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને ઉત્સવ તરીકે ઉજવવાનું તાત્પર્ય જ એ છે કે અત્યાર સુધી આ જગતને પોતાના આચરણ દ્વારા બતાવતા રહ્યા કે બ્રહ્મ શું છે, સત્ય શું છે, ભક્તિ દ્વારા, સ્મરણ દ્વારા, જ્ઞાન દ્વારા, કર્મ દ્વારા એની તરફ જવાય છે એમ આચરણ કરીને બતાવતા રહ્યા। હવે એ પોતે મૌન સ્વરૂપે આ જગતને બતાવે છે કે બ્રહ્મ કોને કહેવાય છે। તેથી આજનો અવસર એ ઉત્સવનો અવસર છે। ઘણી બધી જગ્યા ઉપર પુણ્યતિથિના દિવસે મીઠાઈઓ વેચવામાં આવે, ભજન કીર્તન કરવામાં આવે, દાન ધર્મ કરવામાં આવે અને ત્યાં જઈને તમે પૂછો કે આજે તો દુઃખનો દિવસ કહેવાય, તમારા ગુરુદેવે સ્થૂળ સ્વરૂપ છોડી દીધેલું એ દિવસ છે આજનો, તો પછી તમે ઉત્સવ કેમ ઉજવો? ત્યારે મોટેભાગે એમ જ કહેવાશે કે સંતો જે દિવસે જાય તે દિવસ એ આનંદનો અવસર કહેવાય, ઉલ્લાસનો અવસર કહેવાય કે આ જગતમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી તો આનંદ કરાવતા હતા, હવે બ્રહ્મની અંદર લીન થઈને એ પરમાનંદ કરાવશે, એટલા માટે આજના ઉત્સવને હર્ષ ઉલ્લાસ અને આનંદનો ઉત્સવ કહેવામાં આવે। એટલે દરેક આશ્રમોમાં જાઓ તો ત્યાં પુણ્યતિથિના અવસર નિમિત્તે મીઠાઈઓ વેચવામાં આવે,
ભજનો ગાવામાં આવે અને આનંદના ઉત્સવ રૂપે એને ઉજવવામાં આવે છે. અને આમ પણ દુઃખી એ સામાજિક માણસ થતો હોય, સાંસારિક માણસ થતો હોય, પણ જેણે આખી જિંદગી માયામાંથી મુક્ત થવાનું જ્ઞાન આપ્યું હોય એવા મુક્તેશ્વર એ કોઈ પણ દિવસ દુઃખ અનુભવતા નથી. એટલે તમે દાદાના જીવન જર્મનને વાંચો તો એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે લોકોના જીવનમાં જે દુઃખ હોય અને એ દુઃખ લઈને જ્યારે ગુરુદેવ પાસે આવે તો એનું દુઃખ એ પોતે લઈ લે અને અહીંયાથી એને એ સુખ આપવાનું શરૂ કરે. અને આજે હજારો ભક્તો એ દુઃખ લઈને આવેલા પણ ગુરુદેવે પોતાની જોડીમાંથી એને સુખ આપી દીધું. એટલે ગુરુગીતા કહે છે કે આનંદમ આનંદકરમ પ્રસન્નમ, કે ગુરુદેવ કેવા છે કે આનંદ આપનાર છે, અંદરથી જે પ્રસન્ન હોય તે તમને ખુશ રાખી શકે, અંદરથી જેની પાસે ઘણું બધું હોય તે તમને કંઈ આપી શકે, જેની જોડી ભરેલી હોય તે બીજાની ખાલી જોડીને ભરી શકે, પણ જેની પાસે અંદર જ કંઈ ન હોય તે આપણને શું આપે, જે અંદર દુઃખથી ભરેલો હોય તે આપણને સુખ કઈ રીતે આપે, જેની જોડી ખાલી હોય તે બીજાની ખાલી જોડી કઈ રીતે ભરે. પણ ગુરુગીતા સ્પષ્ટ કહે છે કે આનંદમ આનંદકરમ પ્રસન્નમ, કે ગુરુદેવ અંદરથી જ એટલા આનંદકારી છે કે એની પાસે જે આવે તે પ્રસન્ન થઈને અહીંયાથી જાય છે. નિજબોધયુક્તમ, કે એમની પાસે એટલું જ્ઞાન ભરેલું છે કે એને જ્ઞાન કહેવાની જરૂર નથી, જે એની પાસે આવે તે આપમેળે પોતાનું પાત્ર અહીંયાથી ભરી લે છે. ભરપૂર વરસાદ પડતો હોય અને તમે ખાલી પાત્ર લઈને વરસાદમાં ઊભા રહો તો એ પાત્ર ભરાઈ જાય છે, મહેનત કરવી પડતી નથી. તેમ નીચે બહુ યુક્તમ, કે એની પાસે તમે આવો એટલે બોધ લેવાની જરૂર નથી, બોધ તમને એની પાસેથી પ્રાપ્ત થઈ જ જાય. તો આવું ચરિત્ર એ આપણા ગુરુદેવનું પણ ચરિત્ર છે કે આવનાર લોકો દુઃખ લઈને આવતા હતા, પણ જે જે દુઃખ લઈને આવ્યા છે તે અહીંયાથી સુખ લઈને ગયા છે, અને સુખ લઈને ગયા છે એટલે પોતાનું દુઃખ અહીંયા મૂકીને ગયા છે. એટલે ગુરુદેવ દુઃખ લઈ લે અને શિષ્યને કાયમને માટે જીવનમાં સુખ આપી દે, શિષ્યની ખામીઓ લઈ લે અને શિષ્યને ખૂબીથી એ ભરપૂર કરી દે, આપણી ભ્રમણાઓ એ લઈ લે અને આપણને જ્ઞાન અહીંયાથી આપીને મોકલી દે. તો એવું જીવન આપણા ગુરુદેવ 84 વર્ષ સુધી જીવ્યા અને પછી આજે એમને ગયાને 16 વર્ષ પૂરા થયા. તો 16 વર્ષથી આજે પણ એ આપણી વચ્ચે બ્રહ્મ સ્વરૂપમાં એ વિરાજમાન છે, એ આપણે એવી એટલા માટે જ કહી શકીએ કે જ્યારે એ હતા ત્યારે પણ આપણા મનના નિરાકરણો થતા હતા, આજે 16 વર્ષથી દેહરૂપે નથી એ દેવરૂપે છે, અને દેવરૂપે થઈને પણ આજે પણ આપણા બધાના મનના નિરાકરણો આજે થાય છે. પહેલાં આવતા હતા કંઈ ઓછું પડતું નહીં હતું, આજે આવીએ છીએ અને હું જોઉં છું આજે પણ કોઈને કંઈ ઓછું પડતું નથી. આ દુઃખ એને હોય કે જેને કંઈ ઓછું પડતું હોય, અને જેને ઓછું પડતું હોય ને દુઃખ હોય ને તેના માટે દાદા ગયા બરાબર છે, કે દાદા હતા ત્યારે આમ ને દાદા નથી ત્યારે આમ, એ આપણો સાંસારિક વિચાર કે દાદા હતા ત્યારે આમ થતું હતું, હવે દાદા નથી એટલે હવે અમને આમ દુઃખ પડે. આ કેવા માણસો કહેવાય જેના માટે દાદા ગુજરી ગયા એવું વિચારનાર માણસો છે. પણ જે ભક્ત છે તેના માટે કોઈ દિવસ દાદા ગુજરતા નથી, હંમેશાને માટે યાદ આવે. તમે જ મને કહો કે દાદા હતા ત્યારે તમે ટ્રેનમાં આવતા હતા, દાદા હતા ત્યારે તમે બસોમાં આવતા હતા, દાદા હતા ત્યારે ઘણા બધાના ઘરો એ પતરાવાળા હતા કાં પછી એક એક સ્લેબવાળા હતા, અને દાદા એવું કહેતા
કે હું મારા બધા ભક્તોના ઘરે ઝૂંપડે ઝૂંપડે ફેરો છું. આવું દાદા કહેતા હતા. અમુક અમુક જગ્યા પર હું ગયો અને હું પણ જોયું છે. અને દાદા સાચું કહેતા હતા કે મારા ઘરોના ઝૂંપડે ઝૂંપડે હું ફેરો છું. પણ એક વસ્તુ હું છાટી ઠોકીને કહું છું કે દાદા તમારા ઘરે ઝૂંપડે ઝૂંપડે આવ્યા, પણ હું તમારા બધાના મહેલમાં જ આવ્યો છું. હું કોઈના ઝૂંપડે ગયો જ નથી, કારણ કે ગુરુદેવ ઝૂંપડા, જે ઝૂંપડા પગ મૂકે એ ઝૂંપડું નહીં, એ પછી મહેલ બને. અને હું જ્યારે ફેરો છું હું મહેલમાં ફેરો છું. એટલે હું કોઈ દિવસ એમ નહીં બોલું કે હું ઝૂંપડે ઝૂંપડે ફેરો છું, હું તમારા મહેલે મહેલે ફેરો છું. અને મને એટલી ખાતરી છે કે ઝૂંપડાના મહેલ થઈ ગયા, દાદાના ચરણ પડવાથી ઝૂંપડું મહેલમાં ફરી ગયું, પરિવર્તિત થઈ ગયું. તો મને એટલી ખાતરી છે કે જે મહેલમાં હું ગયો છું એ મહેલ હવેલી થઈ જશે બધાને. પહેલા તમે ટ્રેનમાં આવતા હતા, પછી બાઇક ઉપર આવતા થઈ ગયા, આજે બધા ફોર વ્હીલરમાં આવે છે. અને દર ગુરુવારે હું ફોર વ્હીલરનું ઉદઘાટન કરું છું, એટલે તો તમારી પાસે કહું કે જેટલા પૈંડા તેટલા રૂપિયા ઉમેરજો. આ રસીદો અમથી નથી ફાળતો. તમને કદાચ થતું હોય કે દાદા કેમ રસીદ ફાડ્યા કરે, પહેલાં તો એ નહીં ફાડતા હતા, ફાડવી જ પડે, કારણ કે એક વ્હીલના 100 રૂપિયા. તમે જો 2 લાખ 3 લાખ ખર્ચીને જો 4 વ્હીલ લાવતા હોય તો મારે વ્હીલ પ્રમાણે 100 રૂપિયા લેવા જોઈએ, અને એક સ્પેર વ્હીલના પૈસા બી ઉપરથી પાછા લેવા જોઈએ. હવે તમે મને કહો કે ક્યાં કમી પડી? દાદા હતા ત્યારે પણ સુખ, હવે તમે રાજયોગ ભોગવો છો. અને દાદા હંમેશા કહેતા કે પહેલાં તો આશ્રમની અંદર તાળપત્રી હતી, પછી પતરાઓ નાખ્યા, લોકો નીચે રીતિમાં બેસતા હતા. હવે આજે તમે જુઓ આલિશાન હોલની અંદર આપણે અહીંયા બેઠા છે. આ ગુરુદેવની કૃપા છે. માટે પહેલાં દર ગુરુવારે આપણે રોટલાઓ ખાતા હતા, આજે દર ગુરુવારે આપણે મીઠાઈઓ ખાઈએ છીએ. આ શું છે? હું નથી મહેનત કરતો કે નથી તમે મહેનત કરતા? બધું એની મહેનતથી આપણી પાસે બધું આવે છે. તો આપણે એમ જ માનવું જોઈએ, આનંદમ આનંદકરમ પ્રસન્નમ, કે ગુરુદેવ આનંદરૂપી છે. અને જે વૃક્ષ પાનથી ભરાયેલું હોય, જે વૃક્ષ પર ભરપૂર ફળ લાગતા હોય, એવું વૃક્ષ નમી જાય અને એવા જ વૃક્ષની નીચે આપણે બેઠા છે કે જે ભરપૂર છાંયડો આપણને આપી શકે છે. માટે આજનો અવસર એ આનંદનો અવસર છે કે ગુરુદેવ અહીંયા હતા તો આપણને લીલા લહેર કરાવતા હતા, હવે સ્વર્ગમાં જઈને પણ, સિદ્ધલોકમાં જઈને પણ ત્યાં ઉપરથી બેઠા બેઠા આપણને લીલા લહેરે કરાવે છે. તો દુઃખ કોઈએ મનમાં રાખવું નહીં, ગુરુદેવ કશે નથી ગયા. જરાક જો આપણે શોધીએ તો ગુરુદેવ આજે પણ આપણા બધાની વચ્ચે છે અને જીવંત છે. ઘણી બધી સમાધિઓ હું ફેરો છું, ત્યાંનું જો વાતાવરણ જુઓ તો તમને એમ લાગે કે જે મૂળ માણસ અહીંયા હતો તેની કમી છે. એકાંત લાગે, અશાંતિ લાગે. પણ આપણે અહીંયા એટલું ચોક્કસ માનો છો કે મૂળ વ્યક્તિ ત્યારે પણ હતા, આજે પણ છે, અને હવે પછી પણ એ કાયમ માટે રહેશે. અને એમના તત્વનો ઉપયોગ કાયમને માટે દુનિયા કરતી રહે, એને માટે જ આપણે મંદિરની સ્થાપના કરીએ છીએ. ઘણા મનમાં પ્રશ્ન થાય કે શું કામ મંદિરની જરૂર, મોંઘું મંદિર, આટલું બધું લાખો રૂપિયાનું મંદિર શું કામ બનાવવાનું, મંદિરની શું જરૂર? દાદાને તો એ બધું કંઈ જોઈતું જ નહીં. જો એ વસ્તુ સાચી છે કે દાદાને કંઈ જ નહીં જોઈતું હતું. દાદાને તો અગરબત્તી ફેરવે ને તે પણ નહીં ગમતું. દાદાને તમે 56 ભોગ ધરાવો તે પણ નહીં ગમતા હતા. દાદાને તમે ભારે ભારે કપડાં પહેરાવો તે પણ નહીં ગમતા હતા. એ વસ્તુ બરાબર છે, પણ ત્યારે દાદા હતા. હવે જ્યારે દાદામાંથી જ્યારે દેવ થઈ ગયા એટલે ભગવાન થઈ ગયા. અને ભગવાન માટે એક શબ્દ વપરાય છે કે ભક્ત વત્સલ છો હરી, કરો કૃપાનું દાન. ભક્ત વત્સલ એ ભગવાન છે. દાદા દેવ થઈ ગયા એટલે દાદા ભગવાન થઈ ગયા. હવે જ્યાં દાદા ભગવાન થઈ ગયા હોય ત્યાં ભગવાન એ ભક્તોને અધીન કહેવાય. એટલે તમે અગરબત્તી
ફેરવો તો પણ એને સહન કરવી પડે, તમે ધૂપ કરો તો પણ એને સ્વીકારવો પડે, તમે છપ્પન ભોગ આપો તે પણ એને ખાવા પડે, અને તમે જેવા કપડાં પહેરાવો તેવા એને પહેરવા પડે. કેમ? તો ભક્ત વત્સલ છો હરી, એટલે ભગવાન બન્યા છે. અને જે વિભૂતિ દાદામાંથી ભગવાન બને એ પછી સામાન્ય આવાસમાં રહેતી નથી, એને માટે ફરજિયાત મંદિરની આવશ્યકતા ઊભી થાય છે. એટલે આપણા ગુરુદેવ ભગવાન સ્વરૂપે થઈ ગયા એટલે શિષ્યોની ફરજ છે કે એને આપણે મંદિરની અંદર સ્થાપન કરવા જોઈએ. અને મંદિર બનાવવાનો મુખ્ય હેતુ જ એ છે કે મંદિરે રોગી આવે, ભોગી આવે, જોગી આવે, જે પણ દુઃખી વ્યક્તિ હોય કે જે પણ સુખી વ્યક્તિ હોય તે મંદિરે આવે અને પોતાનું કલ્યાણ કરે. માટે હવે આપણે મંદિરની સ્થાપના તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ અને દિવાળીથી મંદિરનું કામ પૂરપાઠ ચાલુ થઈ જશે. તમે પોતે જ જોશો કે મંદિરનું ઘડતર કેવી રીતે થાય છે. જે મંદિર આટલા નાના મંદિરમાં આપણે ઘરમાં મૂકતા હતા એ મૂર્તિ ભવ્ય મંદિરની અંદર જતે દિવસે મૂકાશે, અને એવું મંદિર બને, એવું ધામ બને કે જ્યારે તમે આંખ બંધ કરો ત્યારે તમને આ દાદાનું મંદિર દેખાવું જોઈએ. જેમ મુસલમાનો આંખ બંધ કરે અને એવું કહેવાય કે મક્કા એને દેખાય, એટલે મુસલમાનો પોતાની જેટલી પણ મસ્જિદ બનાવે એના માટે કોઈ દિશા નક્કી નથી કરતા. એ લોકો એક જ કે જે દિશામાં મક્કા તે દિશામાં અમારા મંદિરના મસ્જિદના મિનારા થાય એ દિશામાં. તેમ આપણામાં પણ એવું હોવું જોઈએ કે જે દિશામાં આપણા ગુરુનું મંદિર હોય તે જ દિશાની અંદર આપણા ઘરના દરવાજા થવા જોઈએ તે દિશામાં. માટે પછી કોઈ પૂર્વ દિશા રહેતી નથી, પણ ગુરુનું મંદિર જે દિશામાં હોય તે દિશા એ આપણી પૂર્વ દિશા કહેવાય. તો હવે ગુરુદેવનું મંદિરનું નિર્માણ થશે. 16 વર્ષ થઈ ગયા છે, અને 16 વર્ષનો એક અર્થ થાય, 16 એટલે મરાઠીમાં કહેવાય 16 એટલે સોળા એટલે ઉત્સવ. ચંદ્રની કેટલી કળા હોય? 16 કળા. તેમ ગુરુદેવની 16 કળા આ મંદિર રૂપે હવે ખીલવાની તૈયારીમાં છે. અને જ્યારે પૂનમનો ચાંદ 16 કળાએ ખીલે એનો લાભ કોણ ઉઠાવે? તો આખું વિશ્વ ઉઠાવે. તેમ આપણા ગુરુની 16 કળા જ્યારે હવે મંદિરના રૂપે ખીલે તેનો લાભ આપણે એકલા જ નથી, આ વિશ્વમાં તમામ જીવમાત્રને એનો લાભ મળશે. તો આપણે પણ એ દિશામાં આગળ વધીએ છે. તો મન દુઃખ ભૂલી જવાનું, ગુરુદેવને એટલી જ પ્રાર્થના કરવાની કે મારું તન મન ધન તમારા ચરણોમાં, એમના જ ચરણોમાં આપણે બધું અર્પણ કરવાનું. અને આજની પુણ્યતિથિ 16મા વર્ષની પુણ્યતિથિ છે, તે દિવસે આપણે મનથી જ એક સંકલ્પથી બંધાવવાનું કે મારું તન મન ધન એ તમારા ચરણોમાં છે. તો આપણે ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જાણે જાણે અમારી કોઈ ભૂલો થયેલી હોય તો માફ કરો. તમે આનંદમ આનંદ કરમ પ્રસન્નમ, કે તમારી અંદર એટલો આનંદ છે કે તમારી સમીપ આવતા અમને પરમાનંદ પ્રાપ્ત થાય છે, અમે અમારા બધા દુઃખો ભૂલી જઈએ છીએ અને અમને ભરપૂર સુખ સુવિધા અને સૌભાગ્યની અમને પ્રાપ્તિ થાય છે. તો તમારા ચરણમાં રાખો અને તમારા જેટલા પણ સંકલ્પો હોય તે બધા સાકાર થાય, અને દરેક સાકાર સંકલ્પમાં અમારું યોગદાન ખિસકોલી જેટલું પણ અમારું યોગદાન રહે એવું સૌભાગ્ય અમને આપજો, એવી પ્રાર્થના આપણે પુણ્યતિથિ નિમિત્તે કરીએ છીએ. અને મનથી જ એક શ્રદ્ધાંજલિ આપીએ 25 વખત ગુરુમંત્ર બોલીને કે અમારું તન મન ધન એ તમારા ચરણોમાં છે.